नमस्कार खेडूत मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे जे 7-12 में सत्ता प्रकार में नवी शरत जूनी शरत एवं लखाईने आवे छे तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी अने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना विडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। શું તમે જમીન મિલકત ધરાવો છો? તો જાણી લો આ માહિતી, કેમ કે આ માહિતી બહુ જ ઉપયોગી થનાર છે। તો આજની આ માહિતીમાં આપણે શું છે નવી શરત જૂની શરતની જમીન તેના વિશે વાત કરીશું। શું નવી શરતની જમીન વેચાણ થઈ શકે? શરત ભંગ થાય તો શું થાય? અને શું નવી શરતની જમીન શ્રી સરકાર પણ થઈ જાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને નવી શરત જૂની શરતની જમીન વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો આપણે નવી શરત અને જૂની શરતની જમીન વિશે વિગતવાર જોતા જઈએ। તો મિત્રો, આપણે જોતા જઈએ કે નવી શરત અને જૂની શરત શું છે। તો સૌપ્રથમ આપણે નવી શરતની જમીન વિશે માહિતી જોઈએ। તો કે સરકાર શ્રી દ્વારા જે જમીન વિહોણા કુટુંબોને નહિવત કિંમતે અથવા તો સાવ મફતમાં જે સરકારી જમીન ફાળવવામાં આવે છે, તેમજ વિનોબા ભાવે દ્વારા ભૂદાન યજ્ઞ કરવામાં આવેલ હતો, એ ભૂદાન સમિતિ દ્વારા જે જમીન વિહોણા લોકોને જમીન ફાળવવામાં આવતી હતી। અને તે ઉપરાંત સરકારશ્રી તરફથી માલધારીઓને પણ જે માલધારી વસાહત માટે છે તે કેટલીક જમીન ફાળવવામાં આવેલી હતી। તો આ તમામ જમીનો નવી શરતની જમીનો છે, જે જમીનના 7-12માં નવી અને અવિભાજ્ય શરત એવું લખાયેલું હોય છે। તો તમે અહીંયા ઉપર સ્ક્રીન ઉપર 7-12નો નમૂનો જોઈ શકો છો, જેમાં 7 પ્રકારમાં નવી શરત લખાયેલ છે અથવા તો નવી અને અવિભાજ્ય શરત પણ લખાયેલું આવતું હોય છે। ઘણા લોકોને નવી પ્લસ પ્રસપ એટલે કે પ્રતિબંધિત 7 પ્રકાર એવું પણ લખાઈને આવતું હોય છે। તો આ તમામ જમીન છે તે નવી શરતની જમીન કહેવાય છે। તો મિત્રો, આ નવી શરતની જમીનમાં આપણે આગળ વાત કરીએ તો આ નવી શરતની જમીન છે તેમાં વેચાણ વહેંચણી કે અન્ય કોઈ પણ તબદીલી કરવી હોય તો સૌ પ્રથમ આપણે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે। તે મંજૂરી સિવાય આપણે કોઈ પણ પ્રકારની તબદીલી કરી શકાતી નથી, માત્ર ને માત્ર તે જમીનમાં વારસાઈ નોંધ પાડી શકાય છે। તે સિવાય કોઈ પણ ફેરફાર કરાવવો હોય તો આપણે સૌ પ્રથમ કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી લેવી પડે છે। હવે નવી શરતની જમીન જે વ્યક્તિને ફાળવવામાં આવે છે તેને એક હુકમ આપવામાં આવે છે અને આ હુકમમાં જ કેટલીક શરતો લખેલી હોય છે। તો આવી શરતોવાળી જે જમીન હોય તે જમીન એટલે જ નવી શરતની જમીન। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો, હવે આપણે જે નવી શરતની જમીન શું છે તે જોઈ ગયા, તો હવે આપણે જૂની શરતની જમીન વિશે જોઈએ। તો જૂની શરત એટલે કે જે વર્ષોથી સ્વમાલિકી હક્કે સ્વપાર્જિત કે વડીલો પાર્જિત મિલકત ધરાવનારા ખાતેદારની જમીન હોય તે જમીનો જૂની શરતની ગણાય છે। તો આવી જમીનો તે વ્યક્તિઓને સરકારશ્રી દ્વારા અથવા તો ભૂદાન સમિતિ કે પછી માલધારી વસાહત યોજના અન્વયે મળેલી નથી હોતી, પરંતુ તે પોતાની સ્વપાર્જિત અથવા તો વડીલો પાર્જિત ઉત્તરોત્તર મિલકત મળેલી હોય છે, જે જૂની શરતની જમીન ગણાય છે, જેમાં સરકારશ્રીની મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી અને સરકારશ્રીની મંજૂરી વિના જ તે જમીનનું વેચાણ પણ કરી શકાય છે અને જમીનની વહેંચણી પણ કરી શકાય છે અને પોતાની રીતે જમીનની બિનખેતીમાં પણ ફેરવી શકે છે। તો મિત્રો, જે નવી શરતની જમીન છે તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો હોય તો સૌ પ્રથમ આપણે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે, જ્યારે જૂની શરતની જમીન છે તેમાં કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરીની જરૂર પડતી નથી, એટલે એકદમ સરળતાથી તેમાં વ્યવહારો કરી શકાય છે। તો આટલો બંને જમીનમાં ફેરફાર હોય છે, જે નવી શરતની જમીન છે અને જૂની શરતની જમીન છે। તો નવી શરતની જમીન માટે પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેશે, જ્યારે જૂની શરતની જમીન હોય
તેમાં પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી નથી। હવે આપણે આગળ જોઈએ કે નવી શરતની જમીન હોય તો તે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે શું કરવું। તો મિત્રો, હજુ પણ ઘણા બધા ખેડૂતોને નવી શરતની જમીન હશે તો તેઓને પોતાની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે શું કરવું તેની માહિતીમાં આપણે જોઈએ તો સરકારશ્રી તરફથી સામે ચાલી અને ઝુંબેશ રૂપે જ જે નવી શરતની જમીન હોય તેને જૂની શરતમાં ફેરવવાની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે અને હાલ પણ આ કાર્યવાહી ચાલુ જ છે। આમ છતાં જો કોઈની જમીન જૂની શરતમાં ફેરવવાની બાકી હોય, એટલે કે બાકી રહી ગયેલી હોય, તો તેઓ સાદી અરજી કરી અને તે મામલતદાર સાહેબને તે અરજી કરી શકે છે અને મામલતદાર સાહેબ છે તે આ અરજીના આધારે સર્કલ ઓફિસર તથા તલાટી મારફતે ખરાઈ કરાવી અને જરૂર જણાય તો પોતે રૂબરૂ ખરાઈ કરી અને તેવી જમીનને જૂની શરતમાં ફેરવવા હુકમ કરી આપે છે। અને જો કોઈ શરતનો ભંગ થતો હોય તો મામલતદાર શ્રી દ્વારા આવી જમીનને જૂની શરતમાં ફેરવવાને બદલે શરત ભંગનો એક દરખાસ્ત કરવામાં આવશે અને તે અન્વયે જે શરત ભંગનો કેસ છે તે પ્રાંત અધિકારી મારફતે ચલાવવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જે મામલતદાર દ્વારા જૂની શરતમાં ફેરવવાનો હુકમ કરવામાં આવેલ હોય તે હુકમ અને પ્રકરણ સહિત તે મામલતદાર શ્રી છે તે પ્રાંત અધિકારી શ્રીને આ હુકમનું અવલોકન કરવા માટે મોકલી આપશે અને પ્રાંત અધિકારી શ્રી એટલે કે નાયબ કલેક્ટર શ્રી દ્વારા તે હુકમને અવલોકન કરી અને બહાલી આપવામાં આવે છે અને પ્રાંત અધિકારી શ્રી તરફથી બહાલી મળ્યા પછી જે તે ખેડૂતના 7/12 નવી અને અવિભાજ્ય શરતની જગ્યાએ જૂની શરત અને કૌંસમાં બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર એવું લખાણ લખવા માટે જે 6 નંબરનું હકપત્રક હોય તેમાં એક નોંધ પાડવામાં આવે છે અને ત્યારબાદ તે ખેડૂતની જમીન જૂની શરત એટલે કે તેમાં લખાઈને આવે છે કે માત્ર બિનખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર એ પ્રમાણે ફેરવી આપવામાં આવે છે। તો આ પ્રમાણે આખી પ્રોસિજર છે તે જૂની શરતમાં ફેરવવા માટેની પ્રોસિજર હોય છે। તો મિત્રો, ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન થતો હોય છે કે શું નવી શરતની જમીન છે તે સસ્તા ભાવે મળી શકે, તો તે બાબતે કહીશું કે ના, એવું કંઈ હોતું નથી। પણ જે નવી શરતની જમીન હોય તે જમીનનું સીધે સીધું વેચાણ થઈ શકતું નથી, પણ તે 15 વર્ષના કબજા બાદ તે જમીનને સૌપ્રથમ જૂની શરતમાં ફેરવવી પડે છે અને ત્યાર પછી જ તેનું વેચાણ થઈ શકે છે। તો આ નવી શરતમાંથી જૂની શરતમાં ફર્યા બાદ તે જમીનનો જે 7/12 હોય તે 7/12 સત્તા પ્રકારમાં જૂની શરત કૌંસમાં બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર એવી નોંધ થાય છે। આનો અર્થ એ થયો કે આ જમીન જો ભવિષ્યમાં પણ બિનખેતીમાં ફેરવવામાં આવે તો તેના માટે સૌપ્રથમ જે પ્રીમિયમની રકમ હોય તે ભરવી પડે છે, જે પ્રવર્તમાન નિયમ મુજબ છે તે હાલ પ્રીમિયમના દર જંત્રીની કિંમતના 90% છે અને આ જ કારણે નવી શરતમાંથી જૂની શરતમાં ફરેલી જમીન અન્ય જમીન કરતાં થોડી સસ્તી હોય છે। આ ઉપરાંત જો ખેડૂતો દ્વારા હુકમની કોઈ પણ શરતનો ભંગ થયેલ હોય તો તે અન્વયે પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર દ્વારા શરત ભંગનો કેસ ચલાવવામાં આવતો હોય છે અને શરત ભંગનો કેસ ચાલ્યા પછી ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં ખેડૂતની જમીનો શ્રી સરકાર પક્ષે ખાલસા કરી અને શ્રી સરકાર દાખલ કરવામાં આવતી હોય છે। તો આ પ્રમાણે સમગ્ર પ્રોસેસ હોય છે। તો જે ખેડૂત મિત્રો પોતાની જમીન નવી શરતની હોય તે જો 15 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોય તો આ પ્રમાણે સૌ પ્રથમ પોતાની જમીન જૂની શરતમાં ફેરવી લે જેથી કરી અને આવો કોઈ બાદ નડે નહીં। આશા રાખું છું કે નવી શરત અને જૂની શરતની જમીન બાબતે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે। તેમ છતાં આપણે જે અલગ અલગ હુકમો હોય છે જેમ કે સાથણીની જમીન નવી શરતમાં મળેલી હોય તે ઉપરાંત ભૂદાનની જમીન હોય કે પછી માલધારીઓને જે માલધારી વસાહત યોજના અન્વયે જમીન મળેલી હોય તેમાં કેવી કેવી શરતો હોય છે તેના અલગ અલગ હુકમો આપણે એકત્રિત કરી અને તેમાં કેવા પ્રકારની શરતો રાખવામાં આવેલી હોય છે તેના વિશે એક અલગ વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશું। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।